દબાવેલા ભજીયા ખાતા કદી ભજીયાની રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. દબાવી દઈએ આપણે કમ, હા રેડી જામ દબાવી દેવાનું. આને કહેવાય દાબેલા ભજીયા. વન પાસા નાખી દેવાનું. દઈ દે. વાહ, સુઈ દઈ દીધી. હા સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને નવા નવા વર્ષના આજ છે 1 જાન્યુઆરી 2024. તો આજથી નવા વર્ષની શરૂઆત થઈ ગઈ એટલે નવા વર્ષના સીતારામને જય શ્રી કૃષ્ણ ને મારા ને મારા પરિવાર તરફથી આખી આપણી યુટ્યુબ ફેમિલીને જાજી બધી શુભકામનાઓ. હેપી હેપી રહેજો ને 2023માં જેવો તમે સપોર્ટ કર્યો એથી વધુ સપોર્ટ 2024માં કરવાનો છે. તો સપોર્ટ કરતા રહેજો, અમે વિડીયો બનાવતા રહેશું. તો જો હવાર હવારમાં છે ને નાસ્તા તો કરી લીધા, અટાણે વાગી ગયા છે 9 ને બૈદાન રોટલી સીવાનીએ દઈ દીધી, ગાયને રોટલી મેં દઈ દીધી ને ભૂમિ આવી છાશ લેવા. તો પેલા દાદા દીકરી પતંગ ઉડાડતા હતા, પપ્પા છે ને ગદપમાં પાણી વારે ચોરિયા પાછળ, પપ્પા ગદપમાં પાણી વારે ત્યાં ખેતરમાં સીવું ને કે હું તને પતંગ ચગાવી દઉં. ઘડીક વાર ચગાવી પણ પતંગ ચગતી નથી, થોડીક આમ ઓટાળા ગોટાળા વાળી છે. તો હવે ભૂમિ ચગાવવાની ટ્રાય કરે છે ને સીવું વાંચ્યું હવે કે પતંગ ચગી જાય તો હું પકડું. પણ ભૂમિ મેળ આવતો નથી ને પતંગ ચગાવવાનું, ચડતી નથી ને. વાહ શું વાત છે, હવે ભૂમિ થી નથી ચગતી એટલે હવે ભૂમિ પતંગ મુકાવે ને સીવાની હવે ખેંચ મારશે. આપડે કોઈ થી ના ઉડી, ભૂમિ એની ચગાવી લીધી. ઘણી મહેનત પછી અમારી પતંગ ઉડી ગઈ ને અમે ઉડાડી લીધી. ઈ પતંગ તો નથી ઉડી, એ તો જો વાપડી. પછી ઉપરથી બીજી પતંગ લઈ આવ્યા, પછી એમાં પૂછડું બાંધ્યું ને પછી ચગાવી. તો હવે જો ઉડાડીને ધરાઈ ગયા એટલે અમારે સીવાને ઉતારવાનું કામ કાજ કરે છે ને ભૂમિ વીંટવાનું કામ કાજ કરે. જો સીવું કેવી ઉતારે છે, ઉતાર. હા ઉતાર, જોયું જોયું, બસ લાવડો સીવ ઉતારતા. હા ક્યાં પી ગઈ પતંગ આપણી? ફાઈનલી ઉતારી લીધી હશે હું બાકી પતંગ તે કા ઉતારી લીધી ને. હા બોલો. પછી જો અટાણે પાછો ફોન હાથમાં લીધો, આજ સવારે થોડું કામ નું તો મોડું થઈ ગયું હતું ને સીવાની એ પતંગ ની વાહે વધારે ખોટી નાખો કરી રાખ્યા હતા. અટાણે પાછો ફોન હાથમાં લીધો ને સીવું છે ને એ કપડા ધોવાય બેહી ગઈ છે. કામ હોય હા સીવું ને કપડા ધોવા જોઈએ. કપડા ધોવાની હા બધા જય શ્રી કૃષ્ણ સીતારામ નવા વર્ષ ના જરાક ધવાડો છે રહોડામાં એટલે ચાખી દેખાય ધવાડો છે. તો બપોરે પાણી તો થઈ ગયા છે, હવે નાવા ધોવાનું કામકાજ બાકી છે. આ ડુંગળી પકડી, હા ડુંગળી લઈ આવ્યા તા મેં કીધું ભરલો જો 50 રૂપિયાની 3 કિલો લઈ આવ્યા. હા ડુંગળી સસ્તી, હા સસ્તી થઈ ગઈ તા, સસ્તી થઈ ગઈ. હમણાં વચ્ચે હતી મૂંગફી સસ્તી થઈ ગઈ તો આપણે ડુંગળી બુંગળી વાળા ભજીયા સ્નેહાય કર્યા તેવા કરીએ. કેવા કર્યા તા ડુંગળી ચણા લોટ માં ડોઈ, વધારે ડુંગળી નાખીને બીજું કઈ નહીં નાખવાનું, ચણા લોટ ડોઈ એમાં મીઠું નાખવાનું ને જરા તરા ખારો નાખવાનો ને પછી કાચા પાકા ચોડવી ને પછી એને દબાવી ને પછી પાછા નાખવાના તેલમાં એટલે કડકડિયા થાય. મજા આવી હતી ખાવાની, બનાવીશું જે ભાવેશભાઈ તો નથી ખામી.
ડુંગળી વાળા કરીએ કે બટેટા વાળા કરીએ, ચાખવા હાટું થોડાક કરશે. તો હવે જો શિવાની આવે, મમ્મી ઠામ વિસરી ને આવે, ઈ તો ઠામ વિસરવા ગઈ હતી. કેમ કે આવા સ્વીથા રાખે ને તો હાથ માં ફાટે, એટલે પછી ખાટલી માં મૂકી અંદર મૂકી દેજો કે ન્યા હું કહું વિસરાઈ ગયા હટાડી દઈએ. ચા પાણી પી લીધા, હવે જઈએ આપણે ગાય ની નિરણ વાટવા, એટલે કે જવાર વાટી આવીએ. ગદપ ને તો હજી વારસે, અઠવાડિયે પછી વાટ આવશે. તો હવે જવાર વાટી આવીએ. મમ્મી ને કહું તમે શિવ નું ધ્યાન રાખજો, હું છે ને આ બાજુ થી નીકળી ગઈ, રહોડા ની પસવાડા ની સાઈડ છે ને ત્યાંથી નીકળી ગઈ. ઓલી બાજુ થી આવું ને તો શિવાની દેખી જાય, એટલે પછી કહી કે મારે આવવું ને અહીં આવીને ઘડીક હાથમાં દાંતરડી લઈ લઈને ઘડીક મોટલી ખડકવા લાગે ને ત્યાં હાથા ઉડાડી નાખે. તે હવે આ બાજુથી હું આવી ગઈ ને દાદી શિવ પાસે બેઠા, એટલે કે મમ્મી શિવાની પાસે બેઠા, એને રમાડતા હતા. તો હું સાની મૂન નીકળી ગઈ. તો ફટાફટ જવાર વાઢી લઈએ ને પછી છે ને આપણે બનાવવા ભજીયા, ડુંગળી વાળા દબાવેલા ભજીયા બનાવવા છે આજે. તમે એ ભજીયા ક્યારેય ખાધા કે નહીં, ને તમે એવા બનાવો કે નહીં, ને જો તમને ભજીયાની રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ને હું બનાવું એ જોઈ લેજો. આમ તો આ જ્યોતિબાપીને ઘરે બનાવ્યા હતા, એટલે થોડી ઘણી મેં રેસીપી બતાવી હતી, એમાં કંઈ બહુ હોય નહીં, પણ ખાવાની ગતની બહુ મજા આવે, એટલે તમે જરૂરથી ટ્રાય કરજો ભજીયા. મને મારી મોટી જેઠાણીએ શીખડાવ્યા, તો હું પણ ટ્રાય કરીશ ને તમે પણ ટ્રાય કરજો. તો પૂગી ગયા આપણે વાતું કરતા, જવારના અધૂરા ક્યારે, તો અહીંથી અધૂરો ક્યારો છે, એટલે હવે વાટવા માંડીએ. અટાણે તડકાની મજા આવે ખેતરમાં આવવાની. 5 વાગી ગયા, 5 વાગ્યાનો અસલ તડકો છે, તે અટાણે મજા આવે. ઘેર છે ને ટાઈટ લાગે, ટાઢો પવન આવે, ને અહીં છે ને તડકામાં મજા આવે કામ કરવાની. વાર વટાઈ ગઈ, હવે ઘેર ભાગીએ. આજ શિવાની તો નથી, શિવાની હોય એટલે મોટલી ચડાવવી જોઈએ, બંધાવવી જોઈએ, ખડકવી જોઈએ, શિવ ને બધું કરવું જોઈએ. એને રાડું તો સંભરાય છે, ખબર તો પડી ગઈ કે મમ્મી છે નહીં ઘરે, રાડું તો એને સંભરાતી હતી. આકડી જાય એટલે રાજી રાજી થઈ જાહે. આ બાજુ જરીક જારવી જારવી ના લઈએ, કેમ કે સવારે જ ગદપ ને જવાર ને પપ્પાએ પાયું છે, એટલે આ બાજુ છે ભીનું. એ શિવ આવી 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 આવું તું તારે માર ભેગું હે દીકું આવું તું. હવે તો વાઢી ને આવતી રહી, એવડા ચંપલ ના પહેરાય, હાલો ઘરે. હવે હાલો આજો મમ્મી ને કિરણ ને શિવુ ને કઈ પ્રોગ્રામ કરતા લાગે, સુધારવાનું કામ કઈ ચાલુ હે. બનાવવા શું ખબર છે? હું બનાવું દબાવેલા ભજીયા ખાતા કદી ના, એ તો તમને કઈ વાગ્યા તો વાતું કરતા ને. આપણી મોટી જેઠાણી શીખડાવ્યું, જુદા જુદા ભજીયા શીખડાવ્યા, તો પછી આ ટ્રાય કરીએ ને. જો તમે ને પપ્પા એને તો નથી ચાખ્યા, અમે ને મમ્મી ને કરણ ને તો ખાઈ આવ્યા હતા. કેમ છે શું થયું દીકુ? રડમાં રડ બોલી, આંખ ઉભરી છે. ડુંગરી માં કરતી હતી, ડુંગરી લઈ આવી હતી. ત્યાં પપ્પા શું બનાવું તો કે સમજો, શું બનાવું કે પેલા કે શું બનાવું? ભજીયા બનાવવા. ભજીયા તો આ તો છે ને લીલી ચટણી પેલા બનાવી નાખીએ, સ્નેહા બનાવી હતી, માયલું જ બધું બનાવીએ છે. હા માઇક જોઈએ તાર, લગાવું માઇક લગાવું, હાલ ને લગાવું તો હાલ ને. મારો તો હમરા હે પાહે થયો આજ તો છે ને, ધાણ ભાજી ને મરચું ને આદુ ને હમું કરી નાખ્યું. મમ્મી ખોલે લહણ, માંડવી ને બીયા માં નાખી, આખું પાકું ખાંડી નાખીએ ને પછી ભજીયા ચડી છે ને, અને 4-5 ભજીયા માં નાખી, એમને એમ સાદા ગોટા ભજીયા ના યામાં નાખી ને ખાંડી નાખશું, પછી દહીં નાખ દે હું, એટલે ચટણી બની જાય મસ્ત. પછી આપણે ગરમા ગરમ ભજીયા ખાવું, તો એ તો હમણાં આપણે બનાવીશું. તઈને જોઈ લેજો ને પછી ભાવેશભાઈ ચાખીને કહે કે કેવાક બને, તો બનાવવા તા ખાલી દબાવેલા ભજીયા.
હા પછી એકલા ડુંગળી ને બધી કઉ બનાવી, મેથી છે તો એમ કે થોડાક મેથી ને કરી નાખી. તને માઈક લગાવું પણ તું કઈ બોલી તો મમ્મી કે મેથી ગજબમાં થઈ ગઈ હતી કે થોડીક તો મેથી હમે કર નાખ છે દીક સાઈડ માં મેથી નાખ થોડાક બનાવ્યા કરી ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો મોટો ઝીણકો તો એમાં મોટો થઈ ગયો પ્રોગ્રામ તો બનાવી નાખીએ ફટાફટ કા. હા હવે માંડવી ફળ નાખ સી વાલ માંડવી ફળ નાખો. લીલી ચટણી તો જો ખાંડી નાખી, હવે આકડી ભજીયા ચડી જાય ને તો ભજીયા ચાર પાંચ નાખી, ચણા ને લોટ જ ખાલી આ ડોંસું, એમાં મીઠું ને ખારો નાખીને ત્યાં ચાર પાંચ ભજીયામાં મૂકી દઉં ને તો ભજીયા ચડી જાય ને, એટલે એ ચટણીમાં નાખીને ભજીયા ખાંડી નાખીએ ને પછી બે ચમચી દહીંની બે ત્રણ ચમચી દહીં નાખી દઈએ એટલે અસલ થઈ જાય. તો ચટણી તો આપણી રેડી આકડી કરી લઈએ ના, ચણા ને લોટ જો ડોઈ નાખો. હવે એનો એવા હાટું એમને એમ ડોયો કે આપણે બે ભજીયા બનાવવાનું છે, એક ધાણા મેથીવાળા ને એક ડુંગળીવાળા, એટલે એમને એમ ડોઈ નાખો તે આકડી બેયમાં અડધું અડધું મિશ્રણ નાખીને નોખો નોખો કરી નાખો, બે એક એક ઘણમાં પૂરું એટલે ખાવા બેસતા જાય તો બે મિક્સમાં આવે ને, ન કરતા એક પહેલાં કરી લઉં તો એ ઠરી જાય, બે એક એક ઘણમાં હમણાં પૂરતી જાઉં પછી ખાવા બેસી જાજો. પેલા તો આના ભજીયા મૂકી દઈએ ચાર પાંચ એટલે ચટણી બની જાય એમને કોરા કોરા. હમ કોરે કોરા ચટણી તો આપણી બની ગઈ, જો રેડી કરી લીધી ને આ સિવાયની આવી ગઈ ચટણી ચચુ બની ભજ્યું બન્યું સિવાય સિવું ના જોઈએ તમારે આવી છે ભજીયા. હા એ હાલો બનાવી જાઉં તો જો આપણે લોટ નોખો નોખો કરી લીધો ચણાનો ડોયેલો, તો પેલા છે ને મારે ડુંગળી નાખીને મિક્સ કરી લઈએ, નેકરી ડુંગળી જ નાખી છે આમાં, આના આખડી દબાવેલી ભજીયા દાબેલા ભજીયા બનાવીએ ને આમાં આગળી આ મેથી છે ને ઓલા મરચાં આમાં નાખી દઉં એટલે બે હાર વાર બનતા જાય. હા એ આ બે માંથી એક એક ઘણું પૂરું એટલે ખાવા બે હોય તો વાંધો નહીં, આમાં એકદમ ડુંગળી નાખવાની જો આવી એકદમ તો મજા આવે, જો એકદમ નાખી ડુંગળી છે ને આ ડુંગળી વાળા પૂરી દઈએ પછી કચરા ચડી જાય ને એટલે ઉતારી લઈએ, વરી સીવાની આ વરી આવી ગઈ અધ કચરા ચડી ગયા, હવે આપણે આને કાઢી લઈએ. જ્યોતિ પાપી હા બીજા શીખડાવ્યા એ પછી વાત, એને કેવું કે તમારે શીખડાવ્યા રાખવું. તો હાલો હવે આને છે ને દબાવી દઈએ આપણે, કમ રેડી જામ દબાવી દેવાનું, આને કહેવાય દાબેલા ભજીયા. કોઈ આમ કરે કે ન કરે મમ્મી? કરે આપણે જે હોય છે કરે, જેના કોઈને ગમે તો તમ બનાવજે. હા ગમે તો તેલ નહીં કરી જાતો હોય ને? નહીં નહીં અમે ખાઈને આવ્યા છીએ, હમણાં તમે જોઉં ને કેવા બને, વાન પાસે નાખી દેવાનું. જો આપણા ભજીયા ચડી ગયા અસલ થઈ ગયા, હાવ તો લાલઈ નથી કરો ને ન કરતા, હા આવે દાજેલ નું તો આપણા ભજીયા જો બની ગયા, હવે છેલ્લો ઘણો છે મેથી વાળાનો. મમ્મી કેવા બન્યા ભજીયા?
આ ડુંગળી વાળા દાબેલા કેવા છે? ઈજ મમ્મી કે એકલા છે. હાલો ઘરમાં ગરમ ગરમા ગરમ ભજીયા ખાવા ગા. હા ચટણી બનાવી. હા ચટણી બનાવી.